2021 स्थानिक स्वराज्यनी चूंटणीनुं ब्यूगल वागी चूक्युं। गुजरातना स्थानिक राजकारण पर छे तमाम राजकीय पक्षोनी नजर। भाजप, कांग्रेस, आप, एनसीपी, बीजेपी अने ओवेसी पोताना तमाम उम्मीदवारों करसे उभा। गुजरात में भाजपा ने कांग्रेस सिवाय त्रीजो मोर्चो मतदारों ने रिझवी सकते खरो। ओवेसी और एनसीपी ना कारण कांग्रेस की वोट बैंक पर पड़ते असर। विपक्ष तरीके कांग्रेस की नबड़ी कामगिरी नो लाभ आम आदमी पार्टी मेळवी सकते खरी। જ્યારે અમારે કામ હોય અને અમે કહીએ તો કામ ન કરે એને અમારે શું મત દેવાનું? શાસકોનો કરોડોનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં શું આમ આદમી પાર્ટી થશે સફળ? કોંગ્રેસનો આંતરિક વિખવાદ તેની નૈયા તારસે કે દુબાડશે? 5 વર્ષ સુધી કોઈ દેખાતા નથી અને કોઈ સારું કામ કરતું નથી। છેલ્લા 25 વર્ષથી શાસન કરતા ભાજપ શાસકોને મતદારો ફરી ચૂકશે કે થશે સત્તા પરિવર્તન? મત તો આપવાનું જ નથી ભાજપમાં, કેમ કે કઈ કામ થતું જ નથી। જનતા માટે પક્ષ મોટો કે ઉમેદવાર? હવે મુલાકાત લેવામાં તો એવું છે બેન, મેં તો નગર સેવકનો ઓળખતો જ નથી। આ તમામ સવાલોના જવાબ માટે જોતા રહો અમારો વિશેષ કાર્યક્રમ સત્તાની સતરંગ SIT। નમસ્કાર દર્શક મિત્રો, હું મોનિકા ફરી એક વખત તમારી સમક્ષ હાજર થઈ છું સત્તાની સતરંશ કાર્યક્રમ લઈને। તમે સૌ કોઈ જાણો છો કે જે અંતર્ગત અમે આજ રોજ મુલાકાત લઈ રહ્યા છીએ વોર્ડ નંબર 15ની, કે જેમાં આપણે મળી રહ્યા છીએ કોંગ્રેસના ઉમેદવારોને। પહેલાં જ આપણે મળ્યા હતા રમેશભાઈને, અને રમેશભાઈ બાદ મળવા જઈ રહ્યા છે એક યુવા શક્તિ કે જેને આ વખતે કોંગ્રેસે તક આપી છે તેવા નિલેશભાઈ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે। તો નિલેશભાઈ, તમારો પરિચય અમારા દર્શક મિત્રોને કરાવજો। મારું નામ નિલેશભાઈ લીંબાણી છે, હું અહીંયા આ વોર્ડમાં છેલ્લા 20 વર્ષથી ક્રિષ્ના જ્વેલર્સ ચલાવું છું। આ વોર્ડ એક મારો પરિવાર છે, લોકોને બધા સમાજની સાથે હું સંકળાયેલો છું, બધા સમાજ મારી સાથે છે અને અહીંયા વર્ષોથી બધા સમાજને હું પરિવારની જેમ રહું છું। અચ્છા નિલેશભાઈ, જ્યારે તમારા વોર્ડની જો વાત કરીએ તો તમને શું લાગે છે કે શું બદલાવ કરવો જોઈએ આ વોર્ડમાં? બદલાવ તો બહુ બધો કરવો પડે એમ છે, કેમ કે પ્રાથમિક કોઈ સુવિધા છે જ નહીં। અમે હમણાં મુલાકાતે જઈએ છીએ તો જોઈએ છે ત્યાં રસ્તા બહુ ખરાબ છે, આપણે વાડીના કેળા સારા હોય એવા રસ્તા થઈ ગયા છે, લોકો કંટાળી ગયા છે, ત્રાસી ગયા છે, આ ખોટું બોલીને મત લેવાવાળી સરકારને હવે ઓળખી ગયા છે। અમને બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને હવે લોકો અમારી તરફ આવી રહ્યા છે, અમને સમર્થન કરી રહ્યા છે, આહી સમાજ પણ અમારી સાથે છે, મોચી સમાજ મારી સાથે છે, બધા સમાજના લોકો અમને કહે છે કે હવે ખરેખર બદલાવની જરૂર છે, પરિવર્તનની જરૂર છે। અચ્છા નિલેશભાઈ, આજની યુવા પેઢી સાથે તમે જોડાયેલા છો, યુવા છો, તો યુવાઓને મતે તમને કેવું રાજકારણ ઈચ્છો છો, શું બદલાવ ઈચ્છો છો? યુવાને તો અત્યારે ખાસ અમારા વરાછામાં કોઈ સારી એવી કોઈ કોલેજ નથી, અમારી એક જ વસ્તુ છે કે આ વરાછામાં અમને કોલેજ મળે, સારું શિક્ષણ આવે, લોકોને અહીંયા બધું સારું, અમારા ટ્રાફિકની સમસ્યા બહુ વધારે છે અને કોઈ સફાઈની પણ કોઈ સારી કામગીરી થઈ નથી। અમે કોંગ્રેસમાંથી આવશું એટલે એક કોલેજનું અહીંયા કરીશું, કોલેજ લાવવાની અમારી એક માંગ છે અને અમે સમર્થન આપીએ છીએ। ખૂબ જ સરસ વાત કરી નિલેશભાઈ આપણી સાથે કે એક યુવા તરીકે તેઓ શિક્ષણને સૌથી વધારે મહત્વ આપે છે અને તેના માટે જ તેઓ ઈચ્છે છે કે વરાછામાં કદાચ તેઓ વોર્ડ નંબર 15માંથી વિજેતા થશે તો સૌથી પહેલાં વરાછા વાસીઓ માટે તેઓ કોલેજની વ્યવસ્થા કરવા માંગે છે। નિલેશભાઈ, અલગ અલગ વિસ્તારની મુલાકાત લેવ છો તો જે મતદાતાઓ છે તેઓ શું કહે છે, લોકોનો કેવો પ્રતિભાવ હોય છે? લોકો એમ જ કહે કે હવે તો આ સરકારથી અમે થાકી ગયા છીએ, કોરોનામાં પણ અમને કોઈ સુવિધા મળી નથી, લોકો ત્રાસી ગયા છે, અમારા ઉના વિસ્તારના અમુક જે કોલી સમાજના લોકો હતો એની મજાક ઉડાડવામાં આવી છે અને ત્યાં જે લોકડાઉનમાં કોઈને સુવિધા નહોતી આપી અને રસ્તા ઉપર ચાલતા નીકળ્યા તો એની પણ મજાક ઉડાવવા આવી છે કે લોકો જતા રહ્યા છે દાદા કોઈ સુવિધા વગર, એ લોકોને ઉલટાના તકલીફમાં હતા અને ખોટું મજાક કરીને એ લોકોને હેરાન કરવામાં આવેલા છે। તો નિલેશભાઈ, તમને એવું લાગે છે ખરું કે કોરોનામાં જે લોકોના જે હાલાકી પડી છે તેની અસર આ વખતના ઇલેક્શન પર પડશે? જરૂરથી પડશે, કોરોના છે અને બીજી બધી ઘણી આમાં લોકો ભ્રષ્ટાચારી શાસનમાં બધું લોકો હવે સમજી ગયા છે, હવે ખરેખર લોકો જાગૃત થઈ ગયા છે, હવે આ લોકો બોલીને ખોટું બોલીને જે મત લઈ જાય છે અને લોકો સમજી ગયા છે, લોકો ખરેખર હવે આનાથી ખરેખર ત્રાસી ગયા છે અને હવે અમારા સમર્થનમાં છે। અચ્છા નિલેશભાઈ, વધારે સમય ન લઈશ કારણ કે ચોક્કસ તમારો સભાનો સમય થઈ રહ્યો છે, તો ત્યારે હું ફક્ત એટલું જ ઈચ્છીશ કે તમે તમારા મતદાતાઓને શું અપીલ કરશો? બસ મતદાતાને અમે એની વચ્ચે રહીને કામ કરીશું, એના કોઈપણ પ્રાથમિક કામ હોય તો અમે એની સાથે રહીશું અને એનું કોઈપણ કામ અમે સહેલાઈથી કરીશું।
તો દર્શક મિત્રો આજે આપણે જોડાયા હતા નિલેશભાઈ સાથે કે જેઓ વોર્ડ નંબર 15 કોંગ્રેસના ઉમેદવાર છે. એક યુવા પેઢી છે અને યુવા પેઢી ફક્ત અને ફક્ત શિક્ષણ તરફ સૌથી વધારે ધ્યાન આપવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે શિક્ષણનું સ્તર સુધરે અને સાથે જ કોરોના કાળમાં આ વિસ્તારના રહીશોને જે હાલાકી પડી છે ચોક્કસ મતદારો તેનો જવાબ આ વખતના ઇલેક્શનમાં આપશે. કેમેરામેન જિજ્ઞેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ, સુરત. 2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું. ગુજરાતના સ્થાનિક રાજકારણ પર છે તમામ રાજકીય પક્ષોની નજર. ભાજપ, કોંગ્રેસ, આપ, એનસીપી, બીટીપી અને ઓવેસી પોતાના તમામ ઉમેદવારો કરશે ઉભા. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજો મોરચો મતદારોને રીઝવી શકશે ખરો? ઓવેસી અને એનસીપીના કારણે કોંગ્રેસની વોટ બેંક પર પડશે અસર? વિપક્ષ તરીકે કોંગ્રેસની નબળી કામગીરીનો લાભ આમ આદમી પાર્ટી મેળવી શકશે ખરી? જ્યારે અમારે કામ હોય અને અમે કહી તો કામ ન કરે એને અમારે શું મત દેવાનું? શાસકોનો કરોડોનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં શું આમ આદમી પાર્ટી થશે સફળ? કોંગ્રેસનો આંતરિક વિખવાદ તેની નૈયા તારસે કે દુબાડશે? 5 વર્ષ સુધી કોઈ દેખાતા નથી અને કોઈ સારું કામ કરતું નથી. છેલ્લા 25 વર્ષથી શાસન કરતા ભાજપ શાસકોને મતદારો ફરી ચૂકશે કે થશે સત્તા પરિવર્તન? મત તો આપવાનું જ નથી ભાજપમાં, કેમ કે કઈ કામ થતું જ નથી. જનતા માટે પક્ષ મોટો કે ઉમેદવાર? હવે મુલાકાત લેવામાં તો એવું છે બેન, મેં તો નગરસેવકને ઓળખતો જ નથી. આ તમામ સવાલોના જવાબ માટે જોતા રહો અમારો વિશેષ કાર્યક્રમ સત્તાની સતરંજ, S9 News.